નમસ્કાર અને ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે ને તમારી સાથે હું છું ધ્રુવી. સમાચારની શરૂઆતમાં વાત કરવામાં આવે તો સામાન્ય રીતે ગુંડાઓ સાથે મારધાડ કરતી પોલીસની ખાખી વર્દી પાછળ પણ એક માણસ છુપાયેલો હોય છે જેની બહુ જવાલે જ લોકોને ખબર પડતી હોય છે. જૂનાગઢ જિલ્લાના DYSP આવું એક સરાહનીય કામગીરી કરી છે જેમાં સ્ત્રીને જોઈને મનોમન તેમણે સ્ત્રીને કઈ રીતે મદદરૂપ થઈ શકાય તેવો નિર્ધાર કર્યો હતો. માંગરોળના એક વેપારી કિરીટભાઈ મકવાણાએ DYSP જુગલ પુરોહિતને ફોન કરી જાણકારી આપી છે કે તેમના વિસ્તારમાં છેલ્લા એક દોઢ મહિનાથી એક પાગલ સ્ત્રી રસ્તા ઉપર ફરી રહી છે પણ તે ગર્ભવતી હોય તેવું લાગી રહ્યું છે. આ જાણકારી મળતા DYSP જુગલ ડી પુરોહિતે PSI NK વિજુડાની મદદથી મહિલા પોલીસ સાથે સ્ટાફને મોકલી તે સ્ત્રીને પોલીસ સ્ટેશન લઈ આવવાની સૂચના આપી હતી. પોલીસ સ્ટેશન લાવવામાં આવેલી સ્ત્રીને જોતાં જ તેની શારીરિક રચનાને જોતાં તે ગર્ભવતી હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું હતું. સ્ત્રી અત્યંત મેલી ઘેલી ફાટેલા વસ્ત્રોમાં હતી ને અત્યંત કરુણા સ્થિતિમાં રહેલી આ સ્ત્રીને મદદરૂપ થવા માટે કેટલીક સેવાભાવી મહિલાઓને બોલાવી તેને સ્નાન કરાવી નવા કપડાં પહેરાવી તેને જમાડવામાં આવી હતી. ઘણા દિવસ પછી આ સ્ત્રીને થાળી ભરેલું ભોજન જોયું હોય તેવું લાગી રહ્યું હતું. એક માણસ તરીકેની ફરજ પૂરી કર્યા પછી તેને મેડિકલ ચેકઅપ માટે જૂનાગઢ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. તબીબોએ મેડિકલ તપાસમાં અભિપ્રાય આપ્યો છે કે મહિલાની ઉંમર 25-30 વર્ષની વચ્ચેની છે અને તેનો ગર્ભ 7.5 મહિનાનો છે. પોલીસ માટે ચિંતાનો વિષય એવો હતો કે આ પાગલ અવસ્થામાં રહેલી સ્ત્રી સાથે કોઈએ દુષ્કર્મ તો આચર્યું નથી ને. જોકે સ્ત્રીની માનસિક સ્થિતિ પોલીસના પ્રશ્નોનો જવાબ આપી શકે તેમ નહોતી. બીજી સમસ્યા આવી હતી કે પોલીસ મહિલા સાથે ગુજરાતી અને હિન્દીમાં પ્રશ્નોત્તરી કરી રહી હતી પણ સ્ત્રીએ તે પૈકીની એક પણ ભાષા જાણતી નહોતી. ડૉક્ટરની સારવાર બાદ થોડી સ્વસ્થ થયેલી મહિલા બંગાળી ભાષા બોલે છે તેવો અંદાજ આવતા સોની બજારમાં કામ કરતા બંગાળી કારીગરોને પોલીસની મદદ માટે બોલાવવામાં આવ્યા હતા. બંગાળી કારીગરોએ પોલીસની સૂચના પ્રમાણે સ્ત્રી સાથે વાત કરી અને જાણકારી મળી કે મહિલાનું નામ સુલતાના બેગમ છે. તે પરણિત છે અને તેને બે દીકરા પણ છે. તે બંગાળના નોગાવ જિલ્લાની છે. આ માહિતીને આધારે માંગરોળ પોલીસે તુરંત બંગાળ પોલીસનો સંપર્ક કર્યો અને તેમને મળેલી સુલતાના બેગમ અંગેની જાણકારી આપી હતી. બંગાળ પોલીસે તેમને આપવામાં આવેલા સરનામી તપાસ કરતા જાણકારી મળી છે કે સુલતાનાની બે દીકરા છે જે તેમના બંગાળમાં ઘરે રહે છે. સુલતાના ઘર છોડીને વેરાવળ આવતી ટ્રેનોમાં બેસી ગઈ હતી જોકે ત્યાર પછી તેણે માનસિક સંતુલન ગુમાવતા તે માંગરોળના રસ્તે રજડવા લાગી હતી. પરંતુ DYSP જુગલ પુરોહિતની ખાખી વર્દી પાછળ જીવતા માણસે સુલતાનાની મદદ કરી હતી. સુલતાનાના પરિવાર સાથે સંપર્ક કરી તેના પરિવારજનો તેને લેવા આવતા ભાવુક દ્રશ્યો સર્જાયા હતા જેને સાવરકુંડલામાં એક આશ્રમમાં રહેવાસી વ્યવસ્થા પણ પોલીસે કરી અને તેના પરિવાર સાથે મિલન કરાવ્યું હતું. પરિવારે પોલીસ અને આશ્રમ ચાલકોનો આભાર પણ વ્યક્ત કર્યો હતો. આશરે 20 દિવસ પહેલાં માંગરોળ પોલીસને માહિતી મળેલ અને સ્થાનિક લોકો દ્વારા માહિતી આપવામાં આવેલ કે એક બેન છે અને પ્રેગ્નન્ટ છે અને ઘણા સમયથી બસ સ્ટેન્ડની આજુબાજુ ફરે છે, 2-3 મહિનાથી દેખાય છે. એટલે માંગરોળ પોલીસના વિંજોળા સાહેબે તાત્કાલિક લેડીઝ પોલીસ અને સ્ટાફ સાથે જઈ અને બેનને શોધી કાઢેલા અને બેનની પ્રાથમિક દ્રષ્ટિએ જોતાં પ્રેગ્નન્ટ જણાતા હતા અને માનસિક અસ્થિરતા હોય એ રીતનું જણાયેલ, જેથી લોકલ દવાખાનાની અંદર ચેકઅપ કરાવીને એમને માંગરોળ જૂનાગઢ દવાખાના હોસ્પિટલની અંદર ટ્રાન્સફર કરેલા અને ત્યાં આગળ 4 દિવસ સારવાર બાદ દુભાષિયા થ્રુ જાણવા મળેલ કે એઓ આસામ અને વેસ્ટ બંગાળના બોર્ડરના ગામના છે અને તેઓ પ્રેગ્નન્ટ જે છે એ 6-7 મહિનો જઈ રહ્યા છે અને તેઓના પતિથી જ તેઓ પ્રેગ્નન્ટ છે અને એમને અગાઉ પણ 5 બાળકો છે, પરંતુ એના પતિ મારઝૂડ કરતા હોય બેન લોકડાઉન પહેલાં ટ્રેનમાં બેસીને અહીં આવતા રહેલા, જેથી 4 દિવસની સારવાર બાદ માંગરોળ પોલીસે સાવરકુંડલા ખાતે આવેલ માનવ સેવા આશ્રમનો સંપર્ક કરેલો અને ત્યાં તેઓને લગભગ 15-20 દિવસ રાખવામાં આવેલા અને વેસ્ટ બંગાળની અને આસામની સ્થાનિક પોલીસનો સંપર્ક કરી એના પરિવારને શોધી નાખવામાં આવેલો અને તેના પરિવારનો સંપર્ક કરી અને 3 દિવસ પહેલાં પોલીસે એના પરિવારને હેન્ડઓવર કરેલ છે અને પોલીસે આવતી વખતે પણ એ લોકો NGOની મદદ લીધી હતી અને અમદાવાદ ખાતે બાય ફ્લાઇટ આવેલા અને અમદાવાદથી બાય રોડ અહીંયા આવેલા, જતી વખતે એ લોકો સુરતથી બાય ફ્લાઇટ ગયેલ અને અહીંયાથી સુરત મોકલવા માટે પણ પોલીસે અને સ્થાનિક લોકોએ ઘણી બધી ફાઇનાન્શિયલી હેલ્પ કરી અને 3-4 દિવસ એના પરિવારવાળા અહીંયા રહેલા, એઓને પણ રહેવા ખાવા પીવાની સગવડ કરેલ અને હાલ બેન પોતાના ઘરે પહોંચી ગયેલા છે અને ઘરેથી સુખ શાંતિથી છે.
मैंने आया है इसलिए जो मेरे एक बहन 2 साल से ज़्यादा हो गए गुम हो गए घर से लापता, इसलिए माथा की थोड़ी डिफेक्ट है बोलते हैं इसको। मैं हम लोग बहुत जगह में ढूंढा लेकिन नहीं मिला, तो पता चला हम आसाम से आए हैं, वो गुजरात क्या बोलते हैं इसको मंगरोल पुलिस ने हम लोगों को वो हमारा जो असम नौगांव डिस्ट्रिक्ट पड़ता है सदर में, उन्होंने ये पुलिस ने वहाँ सुनाया है हम लोगों को, और हमारी वहाँ की पुलिस जाके हम लोगों को बताया अब लोगों का एक आदमी गुजरात में है, तो हम लोग वो ढूंढने के लिए आए हैं। और आने के बाद मंगरूल पुलिस थाने में गया, मंगरूल पुलिस थाना वो लोग एक आदमी पुलिस वाला हमारे साथ दे के वो इसमें क्या है नाम इसका अभी मानव मंदिर सावरकुंडला में उन्होंने रखा है, तो हम लोग आए हैं तो सावरकुंडला मंदिर में आए हैं उसको लेने के लिए, तो उसको मिला बहुत तंदुरुस्त है। और आने के बाद यहाँ जो आश्रम बनाया है तो ये आश्रम भी बहुत अच्छा है, तो उन्होंने जो बोला है अच्छा तरह से रखा है और हम लोग भी देखा है तो बहुत अच्छा लगा। और जो मंगरूर पुलिस ने हम लोगों को जितना हेल्प किया, नहीं हेल्प करने से तो हम लोग ये आदमी को और ज़िंदगी में कभी नहीं मिलना, तो दूर की बात है, तो इसीलिए आए हैं आदमी मिला है तो दुआ में घर कर। पर हमें हमारा बहन मिल गया, आगे हम यहाँ से सूरत जाएंगे, सूरत से कल सुबह हम गुवाहाटी आसाम में चला जाएंगे। वनराज चौहान साथ अशोक बारोट, एनएस गुजरात न्यूज़, जूनागढ़।